નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના અંગ્રેજી વિષયના ગ્રામરના યુનિટ નંબર વન રિવિઝન જે બાલાનંદ ઇંગ્લિશ ગ્રામર છે તેનું યુનિટ વન રિવિઝનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો અહીં આપણને પ્રશ્ન એકમાં કહ્યું છે કે એ અને એન વડે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા બુક હવે અહીંયા પહેલો અક્ષર તમે જોઈ શકો છો વ્યંજન છે તો આપણો જવાબ આવશે એ ત્યાર પછી બીજું ખાલી જગ્યા ઓનિયન તો અહીં પહેલો મૂળાક્ષર તમે જોશો ઓનિયનનો એટલે કે ઓનિયન સ્પેલિંગનો પ્રથમ જે મૂળાક્ષર છે તે તમે જોશો તો ઓ છે અને ઓ એટલે કે સ્વર છે અને સ્વર છે એટલે અહીં આપણે મૂકીશું એન ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા એપલ તો પ્રથમ મૂળાક્ષર એ એટલે કે સ્વર છે તો અહીં જવાબ મૂકીશું આપણે એન ત્યાર પછી ચોથી ખાલી જગ્યા ખાલી જગ્યા હોર્સ તો અહીંયા પહેલો મૂળાક્ષર વ્યંજન છે તો એ જવાબ આવશે પાંચમું ખાલી જગ્યા પેરોટ તો અહીં એ આવશે છઠ્ઠામાં ખાલી જગ્યા ટ્રી તો એ આવશે સાતમું ખાલી જગ્યા અંબરેલા તો એન આવશે આઠમું ખાલી જગ્યા એગ તો એન આવશે નવમું ખાલી જગ્યા બસ તો એ આવશે અને દસમું ખાલી જગ્યા ઓરેન્જ તો અહીં જવાબ આવશે એન ત્યાર પછી આપણે જોઈએ આગળ અગિયારમું હવે અહીં આપણને કહ્યું છે ટીચર તો ટીચરમાં અહીં આવશે એ ત્યાર પછી છે એલિફન્ટ તો એલિફન્ટમાં ઇ છે એટલે એન આવશે ત્યાર પછી તેરમામાં ઇન્કપોટ છે તો ઇન્ક ઇન્કપોટ છે એટલે એન આવશે ત્યાર પછી ટેબલ ટેબલમાં ટી છે પહેલો મૂળાક્ષર એટલે એ આવશે ત્યાર પછી પંદરમું ખાલી જગ્યા શાર્પનર તો અહીં જવાબ એ આવશે સોળમું ખાલી જગ્યા આઈસ્ક્રીમ તો અહીં જવાબ એન આવશે ત્યાર પછી સત્તરમું ખાલી જગ્યા કેટ તો અહીં જવાબ એ આવશે અઢારમું ખાલી જગ્યા લીફ તો જવાબ આવશે એ ઓગણીસમાં આપેલું છે ખાલી જગ્યા આંટ તો અહીં જવાબ આવશે એન વીસમું છે ખાલી જગ્યા પેન્સિલ તો એ આવશે અને એકવીસમાંમાં છે ખાલી જગ્યા ઇરેઝર તો અહીં જવાબ આવશે એન ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે અહીં આપણને કહ્યું છે કે ચિત્ર જોઈ અને પ્રશ્નોના ઉત્તર લખો તો અહીં ઉદાહરણ આપણને આપેલું છે જુઓ હોળીનું એક ચિત્ર આપવામાં આવેલું છે અને પછી અહીંયા કહ્યું છે ઇઝ ધીસ અ બસ હવે આ બસ છે તો નો ઇટ ઇઝ અન્ટ આવી રીતે આપણે જવાબ લખી શકીએ અને એનો સાચો ઉત્તર આ રીતે લખી શકીએ ઈટ ઇઝ અ બોટ ત્યાર પછી બીજો સવાલ પૂછો છે કે વોટ ઇઝ ધીસ આ શું છે તો આપણે જવાબ લખી શકીએ ધીસ ઇઝ અ બોટ બાળમિત્રો મિત્રો બાલાનંદ જે ગ્રામર છે તેના દરેક ચેપ્ટર જે છે તેના સોલ્યુશનના વિડીયોની લિંક અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી બધી જ લિંકો તમે જરૂરથી ચેક કરી શકો છો તમારા મિત્રોને પણ મોકલી શકો છો અને જો તમને કંઈ વિડીયોમાં સમજ ન પડી હોય તો પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ આપી શકો છો જુઓ પહેલો સવાલ અહીં આપણને આપેલો છે ઇઝ ધેટ અ પોટેટો હવે અહીં આપણને ચિત્ર શેનું આપેલું છે ટમેટાનું હવે બટેકાનું ચિત્ર તો છે નહીં તો જવાબ લખીશું નો ઇટ ઇઝ હન્ટ અથવા તો નો ઇટ ઇઝ નોટ હવે આ ચિત્ર ટમેટાનું છે તો અહીં આપણે લખીશું ઇટ ઇઝ અ ટોમેટો ચાલો ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કેળાનું ચિત્ર આવ્યું છે અને સવાલ પૂછો છે વોટ ઇઝ ધીસ તો આપણે જવાબ લખીશું ધીસ ઇઝ અ બનાના ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીં તમે જોઈ શકો છો કે આપણને એક પેનનું ચિત્ર આપવામાં આવેલું છે અને સવાલ પૂછો છે ઇઝ ધીસ અ પેન તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ અને જવાબ આવશે ઇટ ઇઝ અ પેન્સિલ ચાલો ત્યાર પછી ચોથું વોટ ઇઝ ધેટ તો જવાબ આવશે ધેટ ઇઝ અ ડોગ ચાલો ત્યાર પછી જોઈએ આગળ અહીંયા આપણને એક કપનું ચિત્ર આપવામાં આવેલું છે અને પ્રશ્ન પૂછો છે ઇઝ ધીસ અ ગ્લાસ તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ અને સાચો જવાબ આવશે ઇટ ઇઝ અ કપ ત્યાર પછી તમે જો એક છત્રીનું ચિત્ર આપવામાં આવેલું છે અને પ્રશ્ન પૂછો છે કે ઇઝ ધેટ અ કપ તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ તો સાચો જવાબ આવશે ઇટ ઇઝ એન અમરેલા ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ સાતમો સવાલ હવે અહીં તમે જોઈ શકો છો કે આપણને ખુરશીનું ચિત્ર આપવામાં આવેલું છે અને પ્રશ્ન પૂછો છે ઇઝ ધીસ અ ચેર તો જવાબ આવશે યસ ઇટ ઇઝ અ ચેર કારણ કે આ ખુરશીનું જ ચિત્ર છે ત્યાર પછી આઠમું ઇઝ ધેટ અ કાવ તો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ તો સાચો જવાબ આવશે ઇટ ઇઝ એન એલિફન્ટ ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ નવમું હવે અહીં આપણને ટ્રેનનું ચિત્ર આપવામાં આવેલું છે અને કહ્યું છે કે ઇઝ ધીઝ અ ટ્રેન તો જવાબ આવશે યસ ઇટ ઇઝ ત્યાર પછી દસમું ઇઝ ધેટ અ બનાના હવે અહીંયા સફરજનનું ચિત્ર આપવામાં આવેલું છે તો જવાબ આપણે લખીશું નો ઇટ ઇઝ નોટ તો જવાબ આવશે ઇટ ઇઝ એન એપલ ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ અહીં આપણને કહ્યું છે કે ઈઝ એમ અને આર વડે ખાલી જગ્યા પૂરો પહેલું હી ખાલી જગ્યા જતીન તો અહીં જવાબ આવશે ઇઝ કારણ કે હીની સાથે ઈજ આવે હવે જો દોસ્તો આપણે એકવાર જોઈ લઈએ કે કયા સર્વનામ સાથે કયું ટુ બીનું રૂપ આવે તો આઈ સાથે એમ આવશે હી શી અને ઇટની સાથે ઈઝ આવશે જ્યારે વી યુ અને ધ્યેયની સાથે આર આવશે પછી બીજું આઈ ખાલી જગ્યા અપયુપીલ તો અહીં જવાબ આવશે એમ ત્રીજું યુ ખાલી જગ્યા ચિલ્ડ્રન તો જવાબ આવશે આર ચોથું શી ખાલી જગ્યા રીમા તો અહીં જવાબ આવશે ઈઝ પાંચમું રામજીભાઈ ખાલી જગ્યા અ પોસ્ટમેન તો અહીં જવાબ આવશે ઇઝ ત્યાર પછી છઠ્ઠું વી ખાલી જગ્યા પોલીસમેન તો વી સાથે આર આવશે સાતમું ઈટ ખાલી જગ્યા એન એલિફન્ટ તો અહીં ઈઝ આવશે આઠમું ધ્ય ખાલી જગ્યા કેટ્સ તો અહીં આર આવશે નવમું આઈ ખાલી જગ્યા અ મિલ્ક મેન તો અહીં એમ આવશે અને દસમું કવિતા ખાલી જગ્યા અ ટીચર તો અહીં જવાબ આવશે ઈઝ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર હવે અહીં આપણને એવું કહ્યું છે કે ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો બનાવી અને યસ અને નોમાં ઉત્તર લખવાના છે તો તમે ઉદાહરણ જોઈ શકો છો ઉદાહરણમાં જે રીતે પહેલાં વાક્ય બનાવ્યું પછી એનો યસમાં અને નોમાં ઉત્તર આપ્યો છે તો એવી જ રીતે અહીં આપણે યસ અને નોમાં ઉત્તર આપવાનો છે પહેલાં વાક્ય બનાવવાનો છે તો જોઈએ પહેલું વાક્ય અહીં કહ્યું છે કે આઈ એમ અ ટીચર પ્રશ્નાર્થમાં ફેરવવું હોય ને તો આ જે એમ છે તે વાક્યની શરૂઆતમાં આવશે અને આઈ છે તે પાછળ જતું રહેશે તો એમ આઈ અ ટીચર હવે અહીંયા એમ છે એ જ્યારે વાક્યની શરૂઆતમાં લાવો ને ત્યારે એમનો એ કેપિટલ કરવાનો છે ખાસ યાદ રાખજો અને પાછળ પ્રશ્ના ચિહ્ન મૂકવાનું ભૂલશો નહીં તો જો આઈ એમ અ ટીચરનું પ્રશ્નાર્થ વાક્ય બનશે એમ આઈ અ ટીચર હવે યસમાં જવાબ તો ખૂબ ઈઝી થઈ જાય યસ યુ આર હવે આ વડે પ્રશ્ન પૂછ્યો છે ને તો એનો જવાબ આપણે યુ વડે આપીએ તો યસ યુ આર અને નો વડે આપવું હોય તો આ રીતે આપી શકીએ નો યુ આર નોટ ચાલો ત્યાર પછી બીજું અહીંયા આપણને કહ્યું છે કે ધે આર પ્યુપિલ્સ તો ધે આર પ્યુપિલ્સ એવું કહ્યું છે તો પ્રશ્ન અથવા આ રીતે બનશે આર ધે પ્યુપિલ્સ પછી યસ વડે ઉત્તર આપી શકીએ યસ થે આર અને નો વડે આ રીતે ઉત્તર આપી શકીએ નો ધે આર નોટ ચાલો ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોઈએ અહીં કહ્યું છે કે શી ઇઝ મિતાલી તો પ્રશ્નાથવા ક્યાં રીતે બનશે ઇઝ શી મિતાલી અહીં પ્રશ્નચિહ્નને મૂકવાનું ભૂલશો નહીં તો યસ વડે ઉત્તર આપી શકીએ યસ શી ઇઝ અને નો વડે આ રીતે ઉત્તર આપી શકાય નો શી ઇઝ નોટ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું વી આર ફાર્મર્સ તો એનો જવાબ આ રીતે આવશે આર વી ફાર્મર્સ યસ વડે ઉત્તર આપવું હોય તો આપી શકીએ યસ યુ આર અને નો વડે આપવું હોય તો કહી શકીએ નો યુ આર નોટ ત્યાર પછી પાંચમું યુ આર અ મિલ્કમેન તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ આર યુ અ મિલ્કમેન જવાબ આવશે યસ આઈ એમ અને નોમાં આપવું હોય તો કહી શકીએ નો આઈ એમ નોટ ચાલો ત્યાર પછી છઠ્ઠો દાખલો ધે આર પ્લેયર્સ તો એમાં જે આર છે ને તેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીએ તો આર ધે પ્લેયર્સ તો જવાબ આવશે યસ ધે આર અને નોમાં આપણે આ રીતે લખી શકીએ નો ધે આર નોટ ચાલો ત્યાર પછી સાતમું હી ઇઝ સંજય તો અહીંયા ઇઝ વાક્યની આગળ આવશે અને હી પાછળ જશે બરાબર તો વાક્ય બનશે ઇઝ હી સંજય જવાબ આવશે યસ હી ઇઝ અને નોમાં જવાબ આવશે નો હી ઇઝ નોટ ચાલો ત્યાર પછી આપણે જોઈએ આઠમું યુ આર પોલિસમેન તો અહીં જવાબ આવશે યુ સોરી આર યુ પોલિસમેન આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું હવે યસમાં ઉત્તર આ રીતે આપી શકે જો યુ વડે પૂછવું છે તો જવાબ આપણે વી વડે આપીશું યસ વી આર અને નો વડે આપવું હોય તો આ રીતે આપી શકીએ નો વી આર નોટ ચાલો ત્યાર પછી નવમું ઇટ ઇઝ એન અમરેલા તો આપણે સર્વપ્રથમ તો પ્રશ્નાર્થમાં ફેરવીએ તો આ પ્રમાણે બનશે ઇઝ ઇટ એન અંબરેલા પછી યસ વડે આ રીતે આપી શકીએ યસ ઇટ ઇઝ અને નો વડે આપવું હોય તો કહી શકીએ નો ઇટ ઇઝ નોટ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દસમું વાક્ય અહીં કહ્યું છે કે યુ આર અ ડોક્ટર તો જવાબ આવશે પ્રશ્નાર્થ વાક્ય બનશે આર યુ ડોક્ટર પછી યસ વડે આવશે યસ આઈ એમ યુ વડે જ્યારે પણ પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ આઈ અથવા તો વી વડે આપવો પડશે તો અહીં આપણે આઈ વડે આપીએ યસ આઈ એમ અને નો વડે આપવું હોય તો કહી શકીએ નો આઈ એમ નોટ ચાલો ત્યાર પછી પ્રશ્ન પાંચમાં આપણને કહ્યું છે કે હેવ અને હેઝ વડે ખાલી જગ્યાઓ પૂરો હવે હેવ કોની સાથે આવે કયા સર્વનામ સાથે અને હેઝ કોની સાથે આવશે એ સર્વપ્રથમ તો તમે જાણી લો તો આઈ વી યુ અને ધ્યેયની સાથે હેવ આવશે જ્યારે હી શી અને ઈટ સર્વનામની સાથે હેઝ આવે તો જુઓ પહેલું છે ધ્યેય ખાલી જગ્યા ટોઈસ તો ધ્યેય સાથે હેવ આવશે બીજું આઈ ખાલી જગ્યા અ બુક તો આઈની સાથે હેવ આવશે ત્રીજું શી ખાલી જગ્યા અડોલ તો શી સાથે હેઝ આવશે ચોથું વી ખાલી જગ્યા ટુ ઇરેઝર્સ તો વી સાથે હેવ આવશે પાંચમું યુ ખાલી જગ્યા અ બાઇસિકલ તો વી યુ સાથે હેવ આવશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું અનંત ખાલી જગ્યા અકાર તો અનંત એટલે કે હી અને હી સાથે હેઝ આવે ત્યાર પછી સાતમું જીગર એન્ડ અમર જો બે વ્યક્તિ થઈ ગયા બહુવચન થઈ ગયા તો બહુવચન થઈ ગયા એટલે સર્વનામ ધ્યેય વપરાય અને ધ્યેયની સાથે તમને ખબર છે કે હેવ આવે તો એ જવાબ આવશે હેવ માર્બલ્સ ત્યાર પછી આઠમું દેવિકા ખાલી જગ્યા પેન્સિલ દેવિકા એક છોકરી છે તો શી સર્વનામમાં આવશે તો શીની સાથે હેઝ વપરાય એટલે અહીં દેવિકા હેઝ અ પેન્સિલ આ રીતે આપણે ખાલી જગ્યા લખી શકીએ નવમું ધ બોઇઝ ખાલી જગ્યા બેટ્સ બોઈઝ બહુ વચન છે એટલે હેવ આવશે અને દસમું ધેય ખાલી જગ્યા અ બેગ તો ધેય છે એટલે એની સાથે હેવ આવશે ચાલો ત્યાર પછી કહ્યું છે કે પ્રશ્ન નંબર છ નીચેની સંખ્યાઓને શબ્દમાં લખવાની છે તો જો સર્વપ્રથમ અહીંયા આપેલા છે ફોર્ટી ફાઈ તો એફ ઓ આર ટી વાય એફઆઈ વી ઈ ફોર્ટી ફાઈનો સ્પેલિંગ લખવાનો છે એવી રીતે બીજી સંખ્યા છે એટી થ્રી ત્રીજી સંખ્યા છે સિક્સટી સેવન ચોથી સંખ્યા છે ફિફ્ટી ટુ અને પાંચમી સંખ્યા છે નાઇન્ટી વન તો આ પ્રમાણે તમારે આ અંકોને શબ્દમાં લખવાના છે ત્યાર પછી બીજી પણ કેટલીક સંખ્યાઓ આપણને આપેલી છે જેમ કે થર્ટી નાઇન ત્યાર પછી સેવન્ટી ફાઈવ ત્યાર પછી ટ્વેલ્વ ત્યાર પછી ટ્વેન્ટી સિક્સ અને ત્યાર પછી હંડ્રેડ દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને બાલાનંદ જે ગાલા છે એટલે કે સોરી બાલાનંદ ઇંગ્લિશ ગ્રામરની જે પુસ્તક છે તેના બધા જ પાઠના સોલ્યુશન્સના વિડીયો અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો